માંગરોળ તાલુકાના મોસાલી ગામે અનાજ કરિયાણાની દુકાનના પાછળના ભાગે આવેલ બારીમાંથી ચોર દુકાનમાં પ્રવેશ્યો હતો અને રોકડ સહિત 40,000ની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. ચોરીની ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. માંગરોળ તાલુકાના મોસાલી ગામના મુખ્ય બજારમાં આવેલ જલારામ ટ્રેડર્સ નામની અનાજ કરિયાણાની દુકાનને રાત્રિ દરમિયાન ચોર ઈસમે નિશાન બનાવી હતી. આજે સવારે દુકાનદારે દુકાન ખોલતા દુકાનના પાછળના ભાગે 12 ફૂટ ઊંચે હવા ઉજાસ માટે મૂકેલી બારી તૂટેલી હાલતમાં હતી, જેથી દુકાનમાં ચોરી થયાનું જણાઈ આવ્યું હતું. ત્યારબાદ દુકાનમાં લગાવેલ સીસીટીવી કેમેરા ચેક કરતા એક ઈસમે દુકાનમાં પ્રવેશ કર્યો હતો અને ચોરી કરતો દેખાઈ રહ્યો હતો. આ ઈસમે દુકાનના ગલ્લામાં મૂકેલ 10,000થી વધુની રોકડ, 2 મોબાઈલ અને અન્ય સામાન મળી 40,000થી વધુની ચોરી કરી હતી. દુકાનદાર ચિરાગકુમાર જસવંતલાલ મોદીએ ચોરીની ઘટના અંગે માંગરોળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી આધારે તપાસ શરૂ કરી છે. નિર્મળ પટેલ, S24 ન્યૂઝ, માંગરોળ.